धोरण आठ विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों आपणे ग्रामर सीखी रहा छे। ग्रामर में तमने एपोस्ट्रोफीस एस विषे समझावी रही छु बराबर। आ पहला आपणे शू सीख्या था, त्रण टॉपिक सीख्या। पहला तो दरेकने गुड आफ्टरनून। बे टॉपिक सीख्या था, एक तो पजेसिव संबंधक रूपो सर्वनामना सीख्या अने बीजो बे टॉपिक छे एपोस्ट्रोफीस एस विषे। हवे पजेसिव जे सीख्या संबंधक रूपो सर्वनामना एमां आपणे शू सीख्या था, तो ए संबंधक रूपोमां समझाव्या पछी मैं तमने एक्सरसाइज पण करावेली। आजे आपणे जे एपोस्ट्रोफीस एस नो उपयोग सीख्या छे, एपोस्ट्रोफीस एस मीन्स के नो नी नू। बीजो मुद्दो छे एमां छे एपोस्ट्रोफीस एस। એનો અર્થ મેં શું કહેલો, નો ની અને નો, આમાં તમને સમજાવેલું કે એપોસ્ટ્રોફીસ એસ દ્વારા સર્વપદ માલિકી અવયવ દર્શાવે છે, એટલે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ મીન્સ કે સર્વપદ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ મીન્સ કે માલિકી, અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ વિશે સમજાવે, ઉદાહરણ પણ મેં તમને સમજાવેલા, એ પછી એક્સરસાઇઝ રૂપે મેં તમને બે પાંચ વાક્ય પણ લખાવ્યા। એ એક્સરસાઇઝના પાંચ વાક્ય પછી બાકીના વાક્ય બાકી હતા એ આજે આપણે જોઈશું। એમાં પાંચમું વાક્ય જે જોયું એ પછી છ નંબરનું વાક્ય આવશે। ધીસ ઇઝ the this the car of Mohan, aa Mohan ni car che, aa Mohan ni car che, eno apostrophes s dwara vakya lakhishu। this is મોહન્સ કાર, આ મોહનની કાર છે। સાતમું વાક્ય છે ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર, પેલું મારી મમ્મીનું પર્સ છે, પેલું મારી મમ્મીનું પર્સ છે, અને એપોસ્ટ્રોફીસ એસ દ્વારા વાક્ય બનાવીશું। પરીક્ષામાં આવી રીતે તમને પૂછે તો શું લખવાનું, આ વાક્ય મેં તમને સમજાવ્યા લખાવ્યા એ પ્રમાણે ધેટ ઇઝ માય મધર્સ પર્સ, પેલું મારી મમ્મીનું પર્સ છે। આ જ પ્રમાણે વાક્ય ઉપર પ્રમાણે પણ એપોસ્ટ્રોફીસ એસ લગાડી અને આપણે વાક્ય બનાવ્યું બરાબર। આઠ નંબરનું વાક્ય છે દે આર ચિલ્ડ્રન ઓફ દીપકભાઈ,
તેઓ બહુવચન છે, દીપકભાઈ ના બાળકો છે. દીપકભાઈ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન બહુવચન છે, તેઓ દીપકભાઈ ના બાળકો છે. બન્યું ફ્રેન્ડ્સ ઓફ મેહુલ. તેઓ મેહુલના મિત્રો છે. You are Mehul's friends. એનો એ જ અર્થ થાય, પણ વાક્ય રચના આખી બદલાઈ જાય. બરાબર, એપોસ્ટ્રોફીસ એસ દ્વારા વાક્ય રચના બનાવવામાં આવે છે. એમાં એપોસ્ટ્રોફીસ એસ નો આપણે ઉપયોગ કર્યો અને વાક્ય બનાવ્યું. હરીશભાઈ ઇઝ ધ અંકલ ઓફ કિરણ. હરીશભાઈ કિરણના અંકલ છે, કાકા છે. બરાબર, હરીશભાઈ કિરણના અંકલ છે, કાકા છે. એને બનાવીશું વાક્યને. હરીશભાઈ ઇઝ ઇઝ કિરણ્સ અંકલ. બન્યું વાક્ય, એપોસ્ટ્રોફી એસ દ્વારા બન્યું. આગળ બનાવીશું. ધેટ ઇઝ ધ ટેઇલ ઓફ મંકી. પેલી વાંદરાની પૂંછડી છે. બન્યું ને, વ્યક્તિ જોઈ, વ્યક્તિનું સપણ જોયું, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ જોયો, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ જોયો. હવે અહીંયા આગળ અવયવ વિશે સમજીશું. બરાબર, ધેટ ઇઝ ધ મંકીઝ પેલી વાંદરાની ઉછળી છે. બરાબર, વ્યક્તિ પ્રાણીનો અવયવ સાથેનો સંબંધ, પ્રાણીનો અવયવ સાથેનો સંબંધ, હવે વ્યક્તિનો અવયવ સાથેનો સંબંધ જોઈશું. ઇટ ઇઝ રમાસ આ પ્રમાણે બનશે ને, સોરી, ઇટ ઇઝ હેન્ડ ઓફ રમા. રમાના હાથ છે, હેન્ડ ઓફ રમા. ડે આર આવશે, બહુવચન છે. ડે આર રમાસ હેન્ડ. શું બનાવીશું વાક્ય? ધે આર રમાસ હેન્ડ્સ.
એપોસ્ટ્રોફી છે. આવી રીતે વ્યક્તિના પણ અવયવ વિશે આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. ઉપર શું બનાવ્યું? ધેટ ઇઝ મંકી ટેલ, ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકીઝ, ધેર આર ધ હેન્ડ ઓફ રમા. બરાબર, ધ અંતે ધ ભૂલી ગયું, હું સોરી, ધ હેન્ડ ઓફ રમા. એ રીતે નીચે વાક્ય બનાવ્યું, ધે આર રમાસ હેન્ડ. એટલે આ રીતે આપણે વાક્ય રચના બનાવી એનું એક્સરસાઇઝ જોઈ. હવે પછી આપણે શું આવે છે? સર્વનામ વિશે સમજવાનું. ના સોરી, સર્વનામ નહીં આવે. હવે શું આવશે? ભૂતકાળ આવશે, જુદા જુદા કાળ શીખીશું. એમાં સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એ આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. આજે આટલું આપણે શીખ્યા છે. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેન.